દાહોદમાં આદિવાસી 9 ઓગસ્ટ ઉજવણીના ભાગરૂપે આદિવાસી સાંસ્કૃતિક યુવા ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. દાહોદમાં આગામી 9 ઓગસ્ટના રોજ યોજાનાર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત આદિવાસી યુવા ટ્રસ્ટ દ્વારા યોજાયેલ રક્તદાન શિબિરમાં જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ઉપસ્થિત રહી રક્તદાન કરી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે આદિવાસી સાંસ્કૃતિક યુવા ટ્રસ્ટ દ્વારા આજે રક્તદાનનો કેમ્પ કરવામાં આવ્યો છે. એમાં દાહોદ જિલ્લાના તમામ આદિવાસી ભાઈઓ અને અધ્યક્ષ સ્થાને કલેક્ટર સાહેબશ્રીએ પણ બ્લડ ડોનેટ કર્યું છે અને વધુમાં વધુ આદિવાસી સમાજની અંદર જે આદિવાસી સમાજ માનસિકતાથી પીડાય છે કે બ્લડ ના આલવું જોઈએ, પણ ખરેખર બ્લડ આલવું જોઈએ દરેકને, એવો એક મેસેજ જાય દરેક સમાજની અંદર, એવું આજે અમે આદિવાસી સમાજ વતી આખા સમાજને અમે આહ્વાન કરીએ છીએ કે વધુમાં વધુ આપણા સમાજમાં જનજાગરણ થાય. આદિવાસી દિવસના સંદર્ભમાં આજે 6 તારીખે દાહોદ મુકામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લા રેડક્રોસ સોસાયટી દ્વારા આ આયોજન ખાસ કરીને દાહોદ જિલ્લા માટે કરવામાં આવ્યું છે. આમ જોવા જઈએ તો આખા દાહોદ જિલ્લામાં 75% કરતાં વધારે આદિજાતિ વસ્તી ધરાવતો જિલ્લો છે. જિલ્લા કલેક્ટર તરીકે અને રેડક્રોસના પ્રમુખ તરીકે પણ મારી સૌ આદિવાસી ભાઈઓ બહેનો મિત્રોને સૌને વિનંતી છે કે આપણે અંધશ્રદ્ધામાંથી કે બીજી જે આપણી માન્યતાઓ છે એમાંથી બહાર આવી અને બહોળા પ્રમાણમાં આ વિશ્વ આદિવાસી દિવસ પહેલાં અને આખા વર્ષ દરમિયાન આપણે રક્તદાન કરીશું તો આપણી જે માતાઓ છે, આપણી બહેનો છે, જેને રક્તની તકલીફ પડે છે, લોહીની કમી પડે છે, એ બધાને જ આવડતી પૂરતા પ્રમાણમાં દાહોદ જિલ્લામાંથી જ આપણે રક્ત આપી શકીશું. તો આપ સૌને ફરીથી જિલ્લા કલેક્ટર વતી આપ સૌને હું આહ્વાન કરું છું કે આપણે બહોળા પ્રમાણમાં જોડાઈ અને રેડક્રોસ સોસાયટી વતી વધારે ને વધારે રક્તદાન કરી અને આ મહાદાન જે છે એ આપણે સમાજ માટે કરીએ.